માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે શિશુવન સ્કૂલનું ઉદ્ઘાટન કરાશે, જે અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે આગામી તારીખ 27 મેના રોજ શિશુવન સ્કૂલનું ઉદ્ઘાટન થશે. આ શાળાની વિશેષતાઓ અને વધુમાં વધુ કચ્છ તેમજ માંડવી તાલુકાના વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને આ શાળામાં પ્રવેશ મેળવે તે હેતુથી આજે માંડવી જૈનપુરી ખાતે સ્કૂલની ટીમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ડોક્ટર ઇલાબેન મનોજ દેઢિયા અને ડોક્ટર મુખર્જીએ શિશુવન શાળા વિશે માહિતી આપવા મીડિયાને જણાવ્યું હતું કે આ શાળામાં ઓછું ફી ધોરણ હશે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાશે, ભારતીય સંસ્કૃતિ મુજબ અભ્યાસ ધોરણ રહેશે, કોમ્પ્યુટર રમત ગમતના સાધનો ટ્રાવેલિંગ વ્યવસ્થા સાથેની શિશુવન શાળાનો આરંભ 27 તારીખથી થશે. આ શાળામાં ધોરણ 1 થી 5ના બાળકોને પ્રવેશ અપાશે. અંગ્રેજી હિન્દી ગુજરાતી ભાષામાં ભાર વિનાનું ભણતર બાળકોને અપાશે. સવારે તેમજ સાંજે પણ એમ 2 ટાઈમ વિદ્યાર્થીઓ આ શિશુવનમાં શિક્ષણ મેળવી શકશે. અતુલ ભેદા, ચંપક ગંગર, કેકિનભાઈ, પ્રફુલભાઈ, દેવેન્દ્રભાઈ, રજનીશભાઈ વગેરે મંચ સ્થાનેથી ઉપસ્થિત રહ્યા હતા. શહેરીજનોએ પણ આ તકે શાળાની જાણકારી મેળવી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાય પરેશ જોશી, માંડવી, કચ્છ. નમસ્તે, મારું નામ છે ડોક્ટર ઈલા મનોજ દેઢિયા, ગામ ગુંદાલાના અને બોમ્બેમાં રહેવાનું માટુંગા વેસ્ટ. અને હું શ્રી હિરજી ભોજરાજ એન્ડ સન્સ જે છાત્રાલય ટ્રસ્ટ છે એની હું સીઈઓ છું, એજ્યુકેશનની ઓફિસર છું મેન. અને અમારા ત્યાં જે શ્રી હિરજી ભોજરાજ એન્ડ સન્સનું જે સ્કૂલ એજ્યુકેશન છે એ લગભગ 106 વર્ષથી એ એજ્યુકેશન ચાલે છે. અને એમાં અમારી શિશુવન સ્કૂલ છે જે ઇંગ્લિશ મીડિયમ ICSE સ્કૂલ બોર્ડ છે એ 18 વર્ષથી ચાલે છે. અને 106 વર્ષથી જે અમારું સ્કૂલ છે ત્યાં એ બોર્ડિંગ સ્કૂલ છે, એટલે છોકરાઓ કચ્છથી અને બીજે બોમ્બેના સબબથી પણ તે આવીને રહે છે અને ત્યાં એજ્યુકેશન લે છે. 2 સ્કૂલમાં જતા હોય છે. અમારી સ્કૂલ જે છે શિશુવન છે અને બીજી સ્કૂલ છે ત્યાં પણ છોકરાઓ ભણતા હોય છે. અમારી ઈચ્છા એવી હતી કે કચ્છમાં જે 80-85 વર્ષ જૂની આપણી જે દુર્ગાપુરની સ્કૂલ હતી, લાલજી લીલાધર શાહ નામે જે ઓળખાતી હતી, અને આપણને આ જે ભૂમિ હતી એ રાવ સાહેબ તરફથી આપણને ફ્રીમાં મળી હતી આજે 85 વર્ષ પહેલા. અને એમાં જે 2 ટ્રસ્ટના જે દાન આવ્યું એમાં લાલજી લીલાધર શાહ પાસેથી અમને ₹22,000નું દાન 1945માં મળેલું, એવી જ રીતે 1,30,000 કોરીનું દાન અમને બીજા એક ટ્રસ્ટમાંથી મળેલું. તો આ જે ટ્રસ્ટમાંથી પૈસા મળીને સ્કૂલ જે ચાલુ હતી, બહુ જ સારી સુંદર સ્કૂલ હતી, એ 1-3 ધોરણની સ્કૂલ ચાલુ હતી, પણ જે સંજોગ બદલાય છે એમ છોકરાઓ વધારે ને વધારે બોમ્બે તરફ અને બીજા શહેરો છે અમદાવાદ તરફ, વડોદરા તરફ ભણવા નીકળી ગયા. એટલે સ્કૂલોની પરિસ્થિતિ જેમ કચ્છમાં ઓછી થતી ગઈ એવી રીતે અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો કે છોકરાઓ હવે અહીંયા આવતા નથી, એટલે સ્કૂલને બંધ કરી 40 વર્ષ પહેલાં. 40 વર્ષથી આ હેરિટેજ જે જગ્યા છે, 85 વર્ષ જૂની હેરિટેજ જગ્યા છે, એ અમને લાગ્યું કે આ જગ્યા અમને પાછી બોલાવે છે. એટલે અમે બધા ટ્રસ્ટીઓ પાછા આવ્યા, અહીંયા વિઝિટ કર્યું અને અમને એમ લાગ્યું કે આ શાળા પાછી શરૂ થવી જોઈએ અને એજ્યુકેશનની સખત જરૂર છે. કેમ કે જેટલી બી સ્કૂલો શરૂ થશે એજ્યુકેશન આપણું પૂરું નથી થવાનું, કેમ કે દેશમાં એવા ઘણા વ્યક્તિઓ છે. એટલે અમે લોકોએ એજ્યુકેશન માટે આ વિચાર કર્યો અને આ એજ્યુકેશન હવે હમણાં અમે લોકો 9th થી 6th ધોરણ કરશું, પણ આગળ જતાં આ 12th સુધી અને હાયર એજ્યુકેશન પણ લઈ જશું. પેરેલલી એડલ્ટ એજ્યુકેશન માટે વોકેશનલ એજ્યુકેશન પણ કરશું. બોમ્બેની શિશુવન આજે નેશનલ લેવલ પર ઇન 10 લેવલની અંદર છે. અમારે એવો જ એજ્યુકેશન અહીંયા પણ આપવું છે. સ્ટુડન્ટ ટીચર રેશિયો ઘણો ઓછો હશે, ફક્ત 20 સ્ટુડન્ટ ક્લાસમાં. એ લોકોને એકદમ હેન્ડઝોન એક્સપિરિયન્સ, એટલે વગર બોજાનું ભણતર, કોઈ પણ મગિંગ કરવાનું નથી, કોન્સેપ્ટ લર્નિંગ હશે. એ લોકોને એજ્યુકેશનની ફી પણ બહુ ઓછી હશે, 10-12-15 હજારની ફી હશે. અને એમાં બી કોઈક જરૂરમંદ છોકરાઓ હશે એની માટે આપણે ફ્રી પણ રાખશું. એટલે આપણે અહીંયા જે એજ્યુકેશન હશે સર્વસ્વ શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન હશે, નેશનલ ઇન્ટરનેશનલ લેવલનું. જે આપણે શિશુવન બોમ્બેમાં જે શિશુવનનું નામ છે, ગ્લોબલ લેવલ પર નામ છે, એવું જ નામ આપણે શિશુવન દુર્ગાપુર કરવાનું છે. એની માટે માંડવી તાલુકા સ્પેશિયલી અને આખા કચ્છ રાજ્યના છોકરાઓને અને વાલીઓને એ મારી રિક્વેસ્ટ છે કે તમે આ શાળાનું જરૂરથી લાભ લેજો. આજે આપણે એડમિશન બહુ ઇઝીથી મળી શકે છે, પણ કાલે એવો સમય હશે કે શિશુવનમાં લાઈન લાગશે
અને ત્યારે એજ્યુકેશન મળશે કે નહીં એ આપણે એટલું આપી શકશું કે નહીં એટલા છોકરાઓને એક પ્રશ્ન રહેશે. આજે બોમ્બે શિશુવનમાં બહુ જ મોટી લાઈન હોય છે, ઘણા છોકરાઓને અમે નથી આપી શકતા, પણ અમને ઈચ્છા છે કે દુર્ગાપુર જેવી ઘણી બધી સ્કૂલો આપણે કરીએ, બિદડામાં અને અન્ય વિસ્તારોમાં આપણે કરીએ, અને આવો જ સારો એજ્યુકેશન આપણે કચ્છમાં ફેલાવતા રહીએ. અને એજ્યુકેશન ઇઝ ધ મેઇન વે ટુ એમ્પાવર પીપલ, ટુ એડ્યુકેટ પીપલ, ટુ બ્રિંગ ધ વેલ્યુ સિસ્ટમ ઇન ધ પીપલ. આજે એ દેશનું જે આપણે સ્તર ઉપર લાવવાનું છે એ વેલ્યુ બેઝડ એજ્યુકેશન અને ડેમોક્રેટિક એજ્યુકેશન, એ એજ્યુકેશનથી આપણે લાવી શકીએ છીએ. જે આપણે કહીએ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ, ટોટલી એ લોકોનું પોતાનું કોન્સેપ્ટ બિલ્ડિંગથી શીખશે, છોકરું એન્જોય કરશે એ સ્કૂલમાં આવીને. અમારી ઈચ્છા છે કે શિશુવનમાં હર છોકરું આવે અને એજ્યુકેશનનો તમે લાભ લો, એવી અમારે તમને બધાને પ્રાર્થના છે. અને બધાને અમે થેન્ક્સ કહીએ છીએ કે તમારા બધાનો બહુ જ સપોર્ટ મળ્યું છે, થેન્ક યુ વેરી મચ. અને ટ્રાન્સપોર્ટ માટે અમે લોકોએ ખાસ ધ્યાન રાખ્યું છે કે અમે લોકો એ ટ્રાન્સપોર્ટ માટે અમે લોકો વેહિકલ રાખવાના છીએ, અને એ વેહિકલ ગામડા ગામડાઓમાં જશે અને છોકરાઓને લઈ આવશે. એટલે પૈસાથી પૈસાનું લિમિટેશન નહીં, ટ્રાન્સપોર્ટનું લિમિટેશન નહીં, બસ છોકરું આપણી પાસે આવે, એન્જોય કરે અને ભણતરથી ગણતર પામીને દેશની ઉન્નતિ કરે. અમારું કમ્પ્યુટર બેઝડ એજ્યુકેશન, ડિજિટાઇઝ એજ્યુકેશન, જે આપણા મોદીનું જે ઈચ્છા છે કે આખું કન્ટ્રીમાં એક ડિજિટલ ઇન્ડિયા હોવું જોઈએ, અમારી ઈચ્છા છે કે એવું ડિજિટલ નેશન આપણે સ્થાપીએ. અને એમનું એમ એક ઈચ્છા છે મેક ઇન ઇન્ડિયા, અમને ઈચ્છા છે કે એ ક્રાફ્ટ અને આર્ટ આપણે અહીંયા ડેવલપ કરીએ, એમનું ઇન્ટરનેશનલ લેવલ પર એમના પ્રોડક્ટ્સ માર્કેટ થાય અને ઘરમાં બેસીને પોતે બધું જ કરી શકે, એક સ્વાવલંબી બની શકે ઇન્ડિવિજ્યુઅલ, એવા એજ્યુકેશન અમે અહીંયા આપવા માગીએ છીએ. તો આ જે એજ્યુકેશન હશે ઇટ વિલ બી એન ઓલરાઉન્ડ એજ્યુકેશન, ઇટ વિલ બી અ હોલિસ્ટિક એજ્યુકેશન, અને એ એજ્યુકેશન બહુ જ ઇઝીલી અવેલેબલ હશે, પૈસા ટકે બહુ લો ફી હશે, અને એનું સ્તર જે હશે ક્વોલિટી એજ્યુકેશન ઇટ બી વેરી વેરી હાઈ, જે નેશનલ લેવલ પર અને ગ્લોબલ લેવલ પર એ જે શિશુવન બોમ્બે વખણાય છે એવો જ એજ્યુકેશન શિશુવન દુર્ગાપુરમાં હશે. થેન્ક યુ વેરી મચ. મુજોન દેવેન્દ્ર શાહ, માંડવી મેં ચાંગડા ગામ જો અહીંયા, અને અસી અસાંજો એકડો ટ્રસ્ટ આવે જે એનજો ના હિરજી ભોજરાજ એન્ડ સન્સ કેવીઓ જૈન છાત્રાલય આવે, જેટા પાંજા સ્ટુડન્ટ્સ કચ્છથી થોડા પાંચમી ધોરણથી ભણેલા અદાવા ત્યારે સ્કૂલ ચાલુ થઈ મેં આવી, અને હકડો તો 6 વરે થઈ ગયા, અને 80 વરેથી દુર્ગાપુર મેં પાંજી સ્કૂલ બી જે 40 વરે બંધ બી ઉનકે અસી પાછો રિવાઈવ કહ્યું હતા. અને હનમે અસાં કે જે અસી એજ્યુકેશન જો અસાંજો અનુભવ આય એ પાછો અસી કચ્છ મેં ઘણી અચેલા માગું હતા, જન્મે પાંજા બાળક સારો એજ્યુકેશન ભણી શકે અને સારી રીતે ભણી શકે એ પાંલા ઇમ્પોર્ટન્ટ હે. હનલા જે અસી કે સુવિધા કેરજીવી અને કે આખો અસી જે હવે મકાન આય જે હેરિટેજ મકાન આખો એ જ પ્રમાણે તૈયાર કર્યો હોય, અને અસાજો એજ્યુકેશન ગુરુકુળ સ્ટાઇલ જો એજ્યુકેશન હતું, જન્મે બાળક અચીનો ભણનો આનંદથી ભણનો એ અસાજી આય. અને અસી ટીચર જે ગણાય મળે ફ્રેશ અને નવા ટીચર ગણાય, અને કે અસી તૈયાર કહેવો એટલે ઈચ્છો ને કોરી સ્લેટ તે અસી નવા ટીચર કે તૈયાર કે એડી તે કહેલા માગું હતા કે જે એ છોકરી સાથે હળી મળી અને ભણાઈ શકે. એટલે પાંજો છોકરો દફતર ગણીને ન અચીનો ને દફતર ગણી ન વણનો, ઘરમાં મા બાપ કે કોઈ પ્રોબ્લેમ ન હોંદો ભણ્યા જે કોઈ ચંદા ન હોંદી એ મળે જવાબદારી સાથે અસી ભણાયેલા માગું હતા. અને એ જ રીતે અસાજો એજ્યુકેશન જે સાથે અસી અસાજી ટીમ તૈયાર કરી આવે જે મિસ્ટર મુખર્જી અહીં ભટ્ટ સાહેબ અહીં જે ભટ્ટ સાહેબ પોતે નવાવાસ જાય અહીં, અને એની કે પણકે બી એટલી ઈચ્છા આવે કે અડાજો ભણતર અને અડાજો ઘડતર વધે સારી રીતે થઈ શકે. અને મુજી ઈચ્છા એ હોય કે પાંજો કચ્છ જો હકડે હકડો વિદ્યાર્થી કચ્છમાં રહી અને કચ્છમાં જ સારી રીતે મળે ઇન્ડસ્ટ્રી જો ડેવલપમેન્ટ હશે તો અમે કી પાર્ટિસિપેટ કહીએ ઉંજે બાબત મેં હસી કહેવો, એટલે હલા કહીને હસી મળે અકડો એજ્યુકેશન અંજે સાથે બ્યા મળે પ્રોગ્રામ્સ મળે ઘણી અચીવો. અને અસાજી ઈચ્છા હોય કે અહીં અચો વડા નેરો સમજો અને અહીં આજે બાળક કહેલાયો. ઓપનિંગ 27મી તારીખ મેં જો આય હસી મળી કે રિક્વેસ્ટ કહ્યું તો અહીં અચો
અને આંકે કોઈ બી ઇન્ફોર્મેશન ખપદી વે સમજ ખપદી વે તો ભટ્ટ સાહેબ અને ઓડા સ્થાયી થવા રહે એ મળે ઇન્ફોર્મેશન આંકે દઈ શકના. ભલે, આભાર. મેંગો બાઇટ હોટલ બંદરીય શહેર માંડવીમાં અતિ આધુનિક સર્વે સુવિધાઓથી સજ્જ હોટલ એટલે મેંગો બાઇટ. જૈન, પંજાબી, ચાઇનીઝ, ઇન્ડિયન ફાસ્ટ ફૂડના એક્સપર્ટ કુક્સ દ્વારા તૈયાર થતી ડિશિસ, 100% જૈન ફૂડ અને સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરન્ટ, એસી અને ડિલક્સ રૂમની ઉત્તમ સગવડ. માંડવી શહેર તેમજ તાલુકાની સ્વાદ પ્રિય જનતાને એક વાર અવશ્ય મુલાકાત લેવી. માંડવીમાં લાઇવ કિચન ધરાવતી એકમાત્ર હોટલ સરનામું મેંગો બાઇટ હોટલ, સિટી સેન્ટર 2, માંડવી ભુજ હાઈવે, ભુજ ઓફ ટ્રોય પાસે માંડવી કચ્છ. સંપર્ક પરેશ પટેલ 94088 74018.